नमस्ते बाळको, जय श्री कृष्ण। हवे आपणे पाठ 9 सुधी जोई गया, आजे आपणे पाठ 10 जोवानो छे। शीख, आ एक काव्य छे, એટલે કે કવિતા છે। શીખ એટલે શું થાય, શિખામણ, આપણને શિખામણ આપવાની છે અને આપણે એમાંથી શીખવાનું છે, બરાબર। તો શું શીખવાનું છે એ આપણે અહીંયા સમજવાનું છે। હવે બાળકો, તમારે 9 પાઠ સુધી પૂરું થઈ ગયું, બરાબર। છેલ્લો પાઠ આપણે ચલાવ્યો ફૂલવારી, ત્યાં સુધી બધાએ પોતાની હિન્દીની નોટમાં લખી લીધું થશે અને હું તમને જે નિબંધોની પીડીએફ મોકલું છું એ પણ તમે હિન્દી નિબંધની નોટમાં લખી લીધા હશે। લખી લીધા છે ને બાળકો, ખૂબ સરસ। તો આજે આપણે કાવ્ય અથવા કવિતા, 10મી કવિતા જોવાની છે, શીખ, શિખામણ, બરાબર। તો પહેલાં આપણે એના શબ્દાર્થ જોઈએ। તુમ્હે, તુમ્હે એટલે તમને, અંધેરા, અંધેરા એટલે અંધારું, પથિક, પથિક એટલે મુસાફર, દીપક, દીપક એટલે દીવો, પ્યાસ, પ્યાસ એટલે તરસ, છાંવ, છાંવ એટલે છાંયડો, શીખ, શીખ એટલે શિખામણ, સભી, સભી એટલે બધા, અને ખુદ, ખુદ એટલે આપણે પોતે, બરાબર। આ જે કાવ્ય છે, શીખ, શિખામણ, આપણને શિખામણ આપવાની છે, તો આપણે એમાંથી આ જે શિખામણ લેવાની છે, તો એના શબ્દાર્થ મેં તમને સમજાવ્યા। હવે આગળ જુઓ, ચિત્રો પણ આપેલા છે તમને, એટલે તમને સરસ સમજણ પડી જશે। જોયું બાળકો, એક બાળક શું કરે છે, આ ઊંઘેલું છે કે જાગે છે, જાગે છે, પાછળ શું છે, સૂરજ છે। હવે જુઓ, બચ્ચો સુનો હમારી શીખ, દેતા તુમ્હે સૂરજ ક્યા શીખ, ખુદ ભી જાગો સબકો જગાઓ, આલસ ઓર નિંદ્રા કો ત્યાગો। હવે જુઓ, સૂરજ આપણને શું શિખામણ આપે છે અહીંયા, બરાબર। આ જે કાવ્ય છે અને એમાં જે આ ચાર લીટી છે એમાં સૂરજનું કહેવામાં આવ્યું છે, સુરત દાદા વિશે। તો શું કહે છે કે જુઓ, બચ્ચો સુનો હમારી શીખ, એટલે બાળકો તમે સાંભળો, અમારી એટલે કે અમારી શિખામણ તમે સાંભળો, દેતા તમે સૂરજ ક્યાં શીખ, એટલે કે સૂરજ તમને શું શિખામણ આપે છે એ તમે જુઓ, ખુદ ભી જાગો સબકો જગાઓ, ટાઈમ થાય એટલે સૂરજ આવી જાય છે। સૂરજ ક્યારે એવું છે કે કોઈ વાર 10 વાગે ઉગે, કોઈ વાર 11 વાગે ઉગે, કોઈ વાર 9 વાગે ઉગે, એવું કોઈ દિવસ બને છે બાળકો? નથી બનતું। સૂરજને એનો પોતાનો ટાઈમ છે, ટાઈમે ઉગી જાય છે અને પોતાના ટાઈમે આથમે છે, એટલે કહે છે ખુદ ભી જાગો સબકો જગાઓ, એટલે તમે ખુદ એટલે પોતે પણ જાગો અને બધાને પણ જગાઓ। આળસ ઓર નિંદ્રા કો ત્યાગો, તમારી આળસ અને જે તમારી નિંદ્રા, બરાબર, તમે ઊંઘી જાઓ છો પછી સવારમાં આળસ આવી જાય છે, બરાબર, અને આપણે મમ્મી પપ્પા કેટલી બૂમો પાડે તો પણ ઉઠતા નથી, તો એ ખોટી આદત છે તમારી। આપણે ભલે સ્કૂલમાં અત્યારે આવતા નથી, બરાબર, છતાં પણ આપણો જે ઉઠવાનો ટાઈમ છે કમ્પ્લીટ હોવો જોઈએ, કે 7 વાગે તો 7 વાગે આપણે પથારી છોડી દેવી જોઈએ, એટલે આળસ અને આપણી નિંદ્રા એ બંનેને આપણે ત્યાગવાની છે। એ સૂરજ આપણને આમાં એ શીખ આપે છે કે ખુદ ભી જાગો સબકો જગાઓ, પોતે પણ જાગો અને બીજાને પણ જગાઓ, આળસ અને નિંદ્રાને તમે ત્યાગી દો, છોડી દો, બરાબર, અને પોતાના ટાઈમે ઉઠી જાઓ, પોતાના ટાઈમે પોતાનું કામ કરી લો। એ શિખામણ કોણ આપે છે આપણને? સૂરજ આપે છે કે તમારા જીવનમાંથી તમે આળસને ખંખેરી નાખો અને તમારું પોતાનું કામ સમય પર થવું જોઈએ, આવી શિખામણ આપણને સૂરજ આપે છે। સમજી ગયા બાળકો? ચલો આગળ બીજું જોઈએ। હવે જુઓ, આ શું છે, તમે બધા તરત સમજી ગયા છો, શું છે આ? દીપક, દીવો છે, બરાબર। જુઓ હવે દીવો આપણને શું કહે છે, બચ્ચો સુનો હમારી શીખ, દેતા તુમ્હે દીપક ક્યા શીખ, ખુદ કો જલા કર પૂરા ઉજિયાલા જગ મે ફેલાઓ। હવે જુઓ, બચ્ચો સુનો હમારી શીખ, એટલે બાળકો મારી શિખામણ સાંભળો, દેતા તુમ્હે દીપક ક્યા શીખ, હવે તમને આ દીપક એટલે દીવો તમને કઈ શિખામણ આપે છે એ જુઓ।
खुद को जला कर पूरा। हवे जो जारे अपने दीवो सळगावीए छीए त्यारे ए पूरेपूरो आखो सळगी जाए छे। उजियाला जग में फैलाओ अने एनु जे अजवाळू होय छे ए ज्यां होय त्यां पूरी जगह में अजवाळू फैलाई जाए छे अने अंधारा ने दूर करे छे। एटले आपणने पण आ दीपक शिखामण आपे छे कि खुद को जला कर, एटले पोताने जलावीने दीपक आखा જ્યાં એની જગ્યા છે ત્યાં શું કરે છે, અજવાળું કરે છે, અંધારાને દૂર કરે છે। તો આપણે પણ જેટલું બને એટલું સારું કામ કરવું જોઈએ અને આપણે એવા કર્મો કરવા જોઈએ કે આપણા જે કર્મો હોય એનું અજવાળું આખા જગતમાં ફેલાય, આપણા જે કામ હોય એની સુવાસ આપણા આખા જગતમાં અથવા તો આપણા સમાજમાં પ્રસરે, એવું કામ આપણે કરવું જોઈએ। દીપક આપણને આવી શિખામણ આપે છે કે ખુદ કો જલા કર પૂરા ઉજિયાલા જગ મેં ફેલાવો, એટલે કે પોતાને જેમ દીવાસળી છે અથવા તો અગરબત્તી છે તો એ પોતાને જલાવીને બીજાને સુગંધ આપે છે, એમ આપણે પણ આપણા પરિશ્રમથી આપણી મહેનતથી બરાબર આપણી મહેનતથી આપણા કર્મોને એવા બનાવવા જોઈએ કે પૂરો સમાજ અથવા તો પૂરો જગત આપણને જાણે। બરાબર બાળકો, સમજી ગયા આ બીજામાં આપણને શું શિખામણ આપવામાં આવી છે દીવા દ્વારા? સરસ, ચલો હવે ત્રીજું જો। આ શું છે? આ ઝાડ છે અને આ વચ્ચેથી શું વહી રહ્યું છે? નદી વહી રહી છે। સરસ, હવે જો, બચ્ચો સુનો હમારી શીખ, દેતી તુમ્હે નદી ક્યાં શીખ, ખુદ બહેતે રહ કર હરદમ સભી ચીજો કી પ્યાસ જાઓ। હવે જો નદી આપણને શું શિખામણ આપે છે? બચ્ચો સુનો હમારી શીખ, દેતી તુમ્હે નદી ક્યાં શીખ। હવે બાળકો સાંભળો અમારી શિખામણ, નદી તમને કઈ શિખામણ આપે છે સાંભળો। ખુદ બહેતે રહ કર હરદમ એટલે કે પોતે, ખુદ એટલે પોતે, બહેતે રહ કર હરદમ એટલે કે પોતે કેવી રહે છે? હરદમ એટલે હરેક પળે કેવી રહે છે? વહેતી રહે છે। અને સભી ચીજો કી પ્યાસ જાઓ, બધાની એ તરસ છીપાવે છે। બરાબર, નદી જે છે એ બધાની તરસ છીપાવે છે, આપણું પાણી પણ આપણે એમાંથી મેળવીએ છીએ। તો બધા જીવોની, બધા ચીજોની એ પ્યાસ, ચીજો લખ્યું છે આમાં, પણ બધા જીવોની એ પ્યાસ એટલે કે તરસ બુજાવે છે, બુજાવે છે ને નદી છે। નદીમાં આપણે જોઈએ તો ગામડામાં ગાયો હોય, ભેંસો હોય, એ બધા નદીએ પાણી પીવા જાય છે, નદી વહેતી હોય છે અને ત્યાં પશુ પંખીઓ પણ પોતાની તરસ છીપાવે છે। તો નદી જે છે એ આપણને શિખામણ આપે છે, ખુદ બહેતે રહ કર હરદમ, પોતે, કારણ કે જે એકદમ ઠરી જાય અથવા તો એક જગ્યાએ રોકાઈ જાય તો એનું પાણી કેવું થઈ જાય? વાસી થઈ જાય। જો પાણી એક જ જગ્યાએ રહે તો એ વાસી થઈ જાય, એટલે નદી કેવી રહે છે? હંમેશા વહેતી રહે છે અને વહેતી નદીનું પાણી બધા જ લોકોની તરસ છીપાવે છે। બરાબર ને બાળકો, એમ આપણે પણ ક્યારેય ક્યાંય રોકાવાનું નથી, આપણે પણ હરદમ એટલે હરેક વખતે શું કરવાનું છે? ચાલતા રહેવાનું છે, ક્યાંય રોકાવાનું નથી। આપણે જે મહેનત છે એને ચાલુ રાખવાની છે, કોઈ વાર નિષ્ફળતા મળે તો પણ નિરાશ થવાનું નથી અને અનેક નિષ્ફળતામાં એક સફળતા છુપાયેલી છે। તો આપણે પણ કોઈ જગ્યાએ જો આપણે મંજિલ છે ત્યાં પહોંચવાનું છે તો વચ્ચે નિષ્ફળતાઓ આવશે, પણ એનાથી નિરાશ થવાની જરૂર નથી, પણ ક્યાં જવાનું છે? આપણી સફળતા તરફ, અને એ પણ એક દિવસ આપણને મળશે। બરાબર ને બાળકો, સમજી ગયા? ચાલો હવે આગળ, હવે શું છે? આ ઝાડ છે। શું છે? ઝાડ। બરાબર, ઝાડનું ચિત્ર છે, જુઓ તમારા જ્યાં નાના નાના બાળકો બેઠા છે, જોયા? બચ્ચો સુનો હમારી શીખ, દેતા તુમ્હે પેડ ક્યાં શીખ, સહન ધૂપ કો કરકે કૂદ, દેતા પથી કો કો છાવ કો। હવે જુઓ, પેડ એટલે ઝાડની વાત છે, બરાબર, ઝાડની વાત કરેલી છે કે બચ્ચો સુનો હમારી શીખ, બાળકો અમારી શિખામણ સાંભળો, દેતા તુમ્હે પેડ ક્યાં શીખ, તમને પેડ એટલે ઝાડ, ઝાડ જે છે એ કઈ શિખામણ આપે છે તમે સાંભળો, સહન ધૂપ કો કરકે ખુદ। હવે આ જે ઝાડ છે પોતે
શું કરે છે તો તડકો સહન કરે છે ધૂપ એટલે તડકો તડકાને સહન કરે છે ખુદ એટલે પોતે સહન ધૂપ કો કરકે ખુદ એટલે પોતે એ તડકાને સહન કરે છે ને દેતા પથી કોકો છાવ ખૂબ દેખો દેતા પથી કોકો છાવ ખૂબ બરાબર છાવ એટલે છાયડો અને પથિક એટલે મુસાફર આગળ આપણે શબ્દાર્થમાં જોઈ ગયા તો આ ઝાડ શું કરે છે તો પોતે તાપ સહન કરે છે અને પથિક એટલે મુસાફરને એ પોતાનો છાયડો આપે છે આપણે જ્યારે ગરમીમાં ખૂબ જ ત્રાસી જઈએ અને રસ્તામાંથી જતા હોઈએ અને કોઈ સરસ કટાદાર ઝાડ જોઈએ એના નીચે ઊભા રહીએ તો આપણને કેટલું સરસ લાગે છે ને એકદમ આપણને આમ આરામ લાગે છે એકદમ ઠંડક લાગે છે પણ એ જે ઝાડ ઊભું છે એના ઉપર શું હોય છે ધૂપ એટલે શું કહેવાય એને તડકો તડકો હોય છે એટલે પોતે તડકો વેઠીને પણ બીજાને શું આપે છે છાયડો આપે છે એટલે આમાં કવિ એવું કહેવા માગે છે કે આ ઝાડ છે પોતે તડકો સહન કરીને પણ બીજાને છાયડો આપે છે એમ તમારે પણ આપણને બાળકોને પણ શિખામણ આપે છે તમારે પણ ક્યારે કશાથી ડરવાનું નથી પોતે સળગી અને બીજાને સુગંધ આપવાની છે બરાબર તમારે અત્યારે તમે નાના છો એટલે તમારે શું કરવાનું છે તો તમારે તમારું પોતાનું સવારે વહેલા ઉઠવાનું તમારું હોમવર્ક નિયમિત પતાવવાનું અત્યારે તો તમારે વિડીયો જોવાના હોય છે સવારે ઉઠીને નિત્યક્રમ પતાવીને નાહી ધોઈને તૈયાર થઈને વિડીયો જોવાના એ પછી ગૃહ કાર્ય કરી લેવાનું મમ્મી પપ્પાને ક્યારેય હેરાન કરવાના નહીં બરાબર આ બધું તમારે અત્યારે કરવાનું છે એટલે આ ઝાડ જે છે એ પોતે તડકો સહન કરી અને બીજાને છાંયડો આપે છે એમ આપણે પણ મમ્મી પપ્પાને હેરાન કરવાના નથી અત્યારે તમે નાના છો એટલે એટલું કરો તો પણ બહુ છે કે મમ્મી પપ્પાને ક્યારેય હેરાન કરવાના નહીં કે આ હોમવર્ક નથી કરતો આ વિડીયો નથી જોતો બરાબર આપણું પોતાનું કામ આપણે જાતે કરી લેવાનું છે બરાબર બાળકો સમજી ગયા અહીંયા આપણો આ પાઠ 10 શીખ એ કાવ્ય છે સોરી પાઠ નથી કાવ્ય છે એ પૂરું થાય છે અને હું તમને જે નિબંધની પીડીએફ મોકલીશ બરાબર હવે તમારે થોડા મોટા નિબંધો આવશે તો એ નિબંધો તમારે હિન્દી નિબંધની નોટમાં લખી લેવાના છે અને આને જે પેજ મોકલું એ તમારે હિન્દીની નોટમાં લખવાનું છે કારણ કે આનું જે હોય તમારે એ બહુ ઓછું હોય છે બરાબર ને હોમવર્ક ગ્રુપ કાર્ય તમારે ઓછું હોય છે એટલે હું બે નિબંધ મોકલીશ એ બે નિબંધો તમારે હિન્દી નિબંધની નોટમાં લખી લેવાના છે બરાબર બાળકોને અત્યાર સુધી આ 10મા પાઠ સુધી બધાનું કમ્પ્લીટ થઈ જવું જોઈએ 10મા પાઠ સુધી હિન્દી નિબંધની નોટમાં લખાવી જવું જોઈએ અને જે મેં હું નિબંધો મોકલું એ બધા નિબંધો આજે હવે જે મોકલીશ ત્યાં સુધીના બધા હિન્દી નિબંધની નોટમાં પૂરા થઈ જવા જોઈએ કરી દેશો ને સરસ મમ્મી પપ્પાને હેરાન કરવાના નહીં ચાલો બાળકો જય શ્રી કૃષ્ણ